નમસ્કાર દર્શક મિત્રો, દેવીલે ન્યૂઝની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણિયા. વાત કરીએ સમાચારની તો રાજકોટ લઘુત્તમ વેતનમાં વધારો. સરકાર દ્વારા કરવામાં આવતા કામોમાં વધારાનું વેતન જેવી અનેક માંગોની અવારનવાર રજૂઆત કરવા છતાં સરકાર દ્વારા કોઈ નિરાકરણ નહીં લેવાતા આંગણવાડી કર્મચારી બહેનો પહોંચી રાજકોટ કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરવા. ભરત ભરડવા સાથે રોહિત બોજાણી, દિમિર ન્યૂઝ, રાજકોટ. મારું નામ ચાવડા મંજુલાબેન છે. નવાગામ 3માં આશા વર્કર તરીકે મારી ફરજ બજાવું છું અને ત્રંબા પીએચસી. અત્યારે હાલ અમે કલેક્ટર કચેરીએ તમામ જિલ્લાની 60,000 જેટલી આશા બહેનોની માંગણી છે કે અમારા લઘુત્તમ વેતનમાં વધારો કરે. અને બીજા નંબરમાં એવું છે કે જે બહેનોને જોખમી સગર્ભાના પૈસા મળતા હતા 200 રૂપિયા, એક વિઝિટના, બે વિઝિટના 400 રૂપિયા, એ સરકારશ્રીએ અમારા બંધ કરી નાખ્યા છે. જેએસવાય, કેપીએસવાય, ફેમિલી સર્વેના તમામ અમારી જે પણ અમને વેતન મળતું હતું ને એ સરકારે બંધ કરી દીધું છે. અને 2000 ફિક્સ પગારમાં રાત દિવસ અમને આ લોકો તોડાવે છે, અમારા વેતનમાં વધારો કરતા જ નથી. આના માટે સરકારશ્રીને અમારી નમ્ર વિનંતી છે કે અમારા પગારમાં અને અમારા વેતનમાં વધારો કરે. અને પીએમવાય, જેએસવાય, કેપીએસવાયના તમામ અમને મળતા હતા એ નથી મળતા. અને તડકાના રાત દિવસ આશા વર્કર બહેનોને તોડાવે છે, કામ કરાવે છે. જોખમી સગર્ભા હોય, માનો કે 3% એચબી હોય, 4% એવી બહેનોને અમને પ્રેશર કરી અને સિવિલ હોસ્પિટલમાં પહોંચાડીએ છીએ, અમે એની સાથે જઈએ છીએ લઈએ, છતાંય અમારા વેતનમાં આ લોકો 1 રૂપિયો અમને દેતા નથી. અગાઉ રજૂઆત કરેલી છે અને અમને વારંવાર રજૂઆત કરેલી છે, મળતા હતા. આભા કાર્ડમાં તે અમને રાતથી તોડાય છે અને આભા કાર્ડને 1 રૂપિયો અમને મળ્યો નથી. ઘરે જઈને અમે બહેનો તડકાના હોય, ઠંડી હોય, ગમે તે હોય.